બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની 34મી વાર્ષિક સાધારણ સભા મંડળીના સ્થાપક ચેરમેન રશ્વિનભાઈ ડોડિયાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં મંડળીનો પ્રગતિ અહેવાલ રજૂ કરાયો હતો. મંડળીનો વર્ષ 2017 અને 2018નો નફો 1.94 કરોડ થયો હોવાની જાહેરાત કરાઈ હતી, જેમાંથી સભાસદોને 15% ડિવિડન્ડ આપવાનું નક્કી કરાયું છે. અમારી મંડળીની કુલ 5 શાખાઓ હતી. તાજેતરમાં અમદાવાદ મુકામે શાખા ખોલતા ધારી તલાળા અમરેલી હુંડિયા રાજકોટ અને અમદાવાદ તે કાર્યરત છે. અમારી હેડ ઓફિસ છે એ બગસરા મુકામે આવે. 4 જગ્યાએ અમારા સ્ટ્રોંગ રૂમ સાથેના લોકલ અમે ધરાવીએ છીએ અને માલિકીના છે. અમારું ગયા વર્ષનું જે ટર્નઓવર છે એ 5,32,59,00,000 રૂપિયાનું છે. અમારો વાર્ષિક નફો 2 કરોડ રૂપિયા સુધીનો છે. આ વખતે સભાસદોને અમો 15% ડિવિડન્ડ જાહેર કરે છે અને સાથોસાથ સારી એવી ગિફ્ટ આપવાની. આજની આ સાધારણ સભાની અંદર અમારા ખાસ મહેમાન તરીકે શરદભાઈ લાખાણી, કે જેઓ હમણાં જ ખરીદ વેચાણ સંઘ અમરે એમાંથી નિવૃત્ત થયા છે, એનો નિવૃત્તિ સન્માન સમારંભ, અને નવા આવેલા પ્રમુખ ભાઈ શ્રી જયંતિભાઈ પાનસુરિયા એમનો સત્કાર સમારંભ પણ આ સાથોસાથ રાખેલ છે.